हेलो पार्को, नमस्ते, गुड मॉर्निंग। तो कैसे हो आप सब? तो हमने अगले वीडियो में गुजराती अक्षर सामे अंग्रेजी अक्षर लखो ये आपणे कर्युं हतुं। एनामां आपणे जे नवा जे पांच आपणे मूळ अक्षरो लीधा हता एना आपणे ઇંગ્લિશ સ્પેલિંગ કર્યા હતા, અને મેં તમને કહ્યું હતું કે એ બધા સ્પેલિંગ પણ તમે તમારી નોટબુકમાં આખા પેજમાં લાઇનિંગ કરીને આવી રીતે તમને લખવાના હતા, જેથી તમને યાદ એકદમ રહી જાય, બરાબર? કારણ કે જેટલી વધારે વાર લખો એટલી વાર તમને યાદ રહી જાય ને। તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી અંકની સામે અંગ્રેજી અંક લખો એ કરવાના છીએ। એ આપણે પહેલે પણ કરી ચૂક્યા છીએ, તો આપણે FA1 થી કરી અને SA1 સુધીમાં આપણે 1 થી કરી અને 50 લીધા હતા, બરાબર? કે ગુજરાતી અંક આપને આપેલા હોય એની સામે આપણે ઇંગ્લિશ અંક લખવાના હોય, બરાબર ને? તો આપણે 50 સુધી એટલે કે 50 સુધી આપણે કરી લીધા હતા। તો આપણે આજે 61 થી કરી અને 70 સુધી કરવાના છીએ, કે જેનામાં આપણે એનો ગુજરાતી અંક લખેલો હશે તો સામે આપણે એનો ઇંગ્લિશ અંક લખવાનો રહેશે। એ આપણે પહેલેની જેમ જ કરવાનું છે, પણ ઘણા બાળકો એનામાં ભૂલ કરી નાખે છે કે ઇંગ્લિશ ગુજરાતી અંકમાં લખેલું હોય ને તો એની સામે એનો ઇંગ્લિશ સ્પેલિંગ લખી નાખે છે। આપણે એવી રીતે કરવાનું નથી, આપને એ ગુજરાતી અંકની સામે ઇંગ્લિશ અંક લખવાનું છે। કેમ કે આપને ઇંગ્લિશ અંક તો આવડતા જ હશે, પણ એને ગુજરાતીમાં કઈ રીતે લખાય ને એ આપને ઓછું ફાવે, એમ આવડે, ગુજરાતી અંક પણ આવડે પણ ઓછું ફાવે, કારણ કે આપણે ઇંગ્લિશમાં જ લખતા હોઈએ એટલે। તો આપને ગુજરાતી અંક આપેલા હશે તો એની સામે આપને ઇંગ્લિશ અંક લખવાના રહેશે। તો ચાલો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। ગુજરાતી અંકની સામે અંગ્રેજી અંક લખો। પેલો છે 61, 6 1 61, તો એને ઇંગ્લિશમાં કેમ લખાય? 6 1 61। ત્યારબાદ 62, તો 6 2 62। ત્યારબાદ 63, તો 6 3 63। ત્યારબાદ 64, 6 4 64, તો 6 4 64। ત્યારબાદ 65, 6 5 એટલે 65, તો 6 5 65। ત્યારબાદ 6 6 એટલે 66, તો 6 6 66। ત્યારબાદ 6 7 એટલે 67, તો 6 7 67। ત્યારબાદ 6 8 એટલે 6 8, તો 68, 6 8 68। ત્યારબાદ 6 9 એટલે 69, તો 6 9 69। ત્યારબાદ 7 0 70, તો 7 0 70। તો આજે આપણે જે 61 થી કરી અને 70 સુધીના અંકો ઇંગ્લિશમાં લખ્યા છે, તો એ તમને તમારી બુકમાં 2 વાર લખવાના હશે। આવી જ રીતે એકવાર મેં જેમ લખ્યું એવી રીતે, અને એની બાજુમાં જ બીજી રીતે એમાં તમને લખવાનું રહેશે, કારણ કે તમે ઇંગ્લિશ અંક છે એ તો તમે લખતા જશો, એની તો તમને પ્રેક્ટિસ જ હશે, પણ ગુજરાતી અંકમાં ઘણીવાર એવું થાય કે એ તમને લખતા ન ફાવે, તો તમે 2 વાર લખશો ને તો તમારું એકદમ લખાણ પાકું થઈ જશે, કારણ કે એક્ઝામમાં તમને જેમ આપેલા હશે એમ લખવાનું જ હશે। તો તમે આવી રીતે 2 વાર લખો તો તમારું વધારે પાકું થઈ જાય અને તમે એક્ઝામમાં એકદમ સરસ રીતે લખી શકો। પણ હંમેશા એ યાદ રાખવાનું કે તમે એક્ઝામમાં લખતા હો ને તો એની ઉપરની જે હેડિંગ છે ને એ પહેલે
વાંચી લેવાની. જ્યારે ગુજરાતી અંકની સામે અંક લખવાનો હશે ને ત્યારે સૂચના એવી હશે કે ગુજરાતી અંકની સામે અંગ્રેજી અંક લખો, એ અંક તમને આપેલું જ હશે લખેલું. અને જ્યારે એનું ઇંગ્લિશ સ્પેલિંગ લખવાનું હશે ત્યારે હશે ગુજરાતી અંકની સામે અંગ્રેજીમાં લખો, અંગ્રેજીમાં લખો એટલે કે એના સ્પેલિંગ લખો. તો તમને હમણાં સ્પેલિંગથી તમને ખાલી અંક લખવાના છે, તો બરોબર ને? આવી જ રીતે બે વાર તમે તમારી નોટબુકમાં લખજો. ઓકે, બાય સ્ટુડન્ટ.